વડોદરાના પાદરના જશપુર ગામે માટી કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં તલાટી અને સરપંચ માટી વેચતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના માટી વેચતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. માટીના વેચાણના વિરોધમાં ગામના 100થી વધુ લોકો પાદરા મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે માટી ખોદના કારણે ચોમાસામાં ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા ધર્મેશ. ધર્મેશ, આક્ષેપ તલાટી અને સરપંચ પર ગ્રામજનોનું કઈ બાબતોને લઈને છે, શું કહેવું છે ગ્રામજનોનું? નિધિ, ચોક્કસથી જણાવી દઉં કે પાદરામાં નદી કિનારા પર આવેલું આ જાસપુર નામનું ગામ છે ને, જ્યાં તલાટી અને સરપંચ દ્વારા કોઈ માટી કોઈ કંપનીને વેચવામાં આવી રહી છે. અને ગામ લોકોનું કહેવું છે, આક્ષેપ એવા છે કે આજે લોકો સરપંચ અને તલાટી છે તેને કોઈ પણ પ્રકારની જાણ ગામ લોકોને કરી નથી, કે જે પંચના સભ્યો છે તેને વિશ્વાસમાં નથી લીધા. એટલે જેને લઈને આજે ગામના તમામ જે મોટાભાગના લોકો છે તે પાદરા મામલતદાર કચેરીએ આવ્યા છે અને તમામ લોકો રજૂઆત કરી રહ્યા છે કે આજે જે ખોદકામ થઈ રહ્યું છે તેના કારણે ગામની અંદર જો પૂર જ્યારે પાણી નદીમાં આવે ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે, એટલે આ કામને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે અને આ બાબતે એક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે નિધિ.